સવાલ નંબર એક, જૂના જમાનામાં રીછની પીઠ ઉપર કેમ બેસાડતા હતા? તમે વિડીયોને દેખો છો પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા, સબસ્ક્રાઈબ કરો, બિલકુલ જ ફ્રી છે તો સબસ્ક્રાઈબ કરી લેજો. એનો જે છે, જૂના જમાનામાં કેટલાક દેશોમાં પીઠનો દુખાવો મટાડવા માટે અને પીઠની મસાજ માટે રીછનો ઉપયોગ કરતા હતા, એને બાંધીને રાખતા અને માસ્ટર દ્વારા તેને નિયંત્રણમાં રાખતા હતા. સવાલ નંબર બે, કયા દેશના લોકો વિચ્છેદ દ્વારા નશો કરે છે? વિડીયો પસંદ આવી તો લાઈક કરી દેજો. એના જે છે, હાલમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં આ ઘટના જોવા મળી છે કે અમુક લોકો વિચ્છેદની મદદથી નશો કરી રહ્યા છે. એનાથી નશો લાંબા સમય સુધી રહે છે, જેના કારણે અહીં નશો કરવા વાળાઓ માટે ઘણું જ લોકપ્રિય બની ગયું છે. સવાલ નંબર ત્રણ, કયા દેશમાં ગાયની આંખો પર VR ગોગલ્સ લગાવવામાં આવે છે? એને જે છે, રૂસી ગાયોને ત્યાંના ખેડૂતો VR ગોગલ્સ લગાવે છે, એમાં લીલાચમ ઘાસ બતાવે છે. એમનું કહેવું છે કે એનાથી ગાય વધારે દૂધ આપશે. સવાલ નંબર ચાર, કયા દેશના બાળકો ઘઉંની બોરીને કપડાના રૂપમાં પહેરતા હતા? એનું જો છે, 1939ના સમયમાં જ્યારે કંસારના અમુક આટા મિલ વર્કરો અને કર્મચારીઓને ખબર પડી કે એમની લોટની બોરીઓનો ઉપયોગ અમુક મહિલાઓ એમના બાળકોના કપડાં બનાવવામાં લઈ રહી છે, ત્યારે તેમણે નક્કી કર્યું કે તેઓ રંગીન અને સારું પેઇન્ટેડ બોરીઓનો યુઝ લોટ ભરવા માટે કરશે, એટલે બાળકોના સુંદર રંગીન અને પેઇન્ટેડ ડ્રેસ બની શકે એ બોરીઓથી. આ સવાલ જનરલ નોલેજ માટે છે. કયા દેશમાં લગ્ન પહેલા પુરુષે મર્દાનગીનું સબૂત આપવું પડે છે? અમેરિકામાં એક એવું સમુદાય રહે છે જેમાં લગ્ન પહેલા પુરુષોએ એમની મર્દાનગીનું સબૂત આપવું પડે છે. એના માટે એને 120 વોલ્ટની વીજળીનો ઝટકો ખાવો પડે છે અને જો એ કરંટ ન સહન કરી શકે તો તેને નામર્દ માનવામાં આવે છે. આવા નોલેજફુલ વિડીયો દેખવા માટે વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ઘંટી પણ દબાવી દેજો.